साबरकांठा जिल्लाना बे तालुकामां 3 कोरोना पॉजिटिव केस नोंधाया हता। साबरकांठा जिल्लामां बे तालुकामां 3 कोरोना पॉजिटिव केस नोंधाया हता। साबरकांठा जिल्लामां फरी कोरोनानो पग पेसारो थयो छे तेवुं जणाई रह्युं छे। त्यारे साबरकांठा जिल्लाना ईडर तालुकामां 2 कोरोना पॉजिटिव केस नोंधाया हता अने हिम्मतनगर तालुकामां 1 कोरोना पॉजिटिव केस नोंधायो हतो। जिल्लामां अत्यार सुधीमां 12 एक्टिव केस छे अने अत्यार सुधीमां 10,075 कोरोनाना पॉजिटिव केस नोंधाया हता। साबरकांठा जिल्लामां अत्यार सुधीमां कोरोनाथी 160 दर्दीओना मौत थया हता। बिंदेश मांडले साथे निशा परमार, सिटी न्यूज, हिम्मतनगर। साबरकांठा जिल्लामां वादळछाયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો। साबरकांठा जिल्लामां वादळछाયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં મોડી સાંજે હિંમતનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો। હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। શહેરના મોતીપુરા સિવિલ સર્કલ, સહકારી જીન અને મહાવીનગર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં વરસાદને લઈ ગરમીમાં સ્થાનિકોને આંશિક રાહત મળી હતી। વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સ્ત્રી ન્યૂઝ, હિંમતનગર। આગામી સમયમાં ચૂંટણીઓ શરૂ થનારી છે ત્યારે રાજ્યમાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા બક્ષી પંચ મોરચાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। હિંમતનગરમાં યોજાયેલ બક્ષી પંચ મોરચામાં રાષ્ટ્રીય અધ્યક્ષ પહોંચ્યા હતા। બક્ષી પંચ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણજી અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગઢનું કાર્યકર્તા સંમેલનમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ રેલીમાં પણ જોડાયા હતા। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના 2 તાલુકાઓમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા। સાબરકાંઠા જિલ્લાના 2 તાલુકામાં તારીખ 14/9/2022 ના રોજ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા। દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હિંમતનગર તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને જિલ્લામાં 22 એક્ટિવ કેસ છે। સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 10,085 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા। જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 160 દર્દીઓના મોત થયા હતા। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।